બોટાદ જિલ્લાના સારંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલ્યા. શ્રી સારંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર કોરોના મહામારીના કારણે કોરોના વાયરસનો ફેલાવો ના થાય તેવા હેતુથી દરેક ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતા, ત્યારે સારંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર પણ સરકારશ્રીના આદેશ અનુસાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતું. પરંતુ ભક્તો અને દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી અને આસ્થા ખૂબ હતી, તેમજ હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ હોય જેથી શ્રાવણ માસના શનિવારે ભક્તોનો દર્શનાર્થીઓને કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા હતી. તેથી ભક્તોને અને દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળી રહે અને તેઓની ધાર્મિક લાગણી અને આસ્થા જળવાઈ રહે તેવા હેતુથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ચોક્કસ સમય નક્કી કરી દર્શન માટે ખોલવામાં આવેલ હતા. આજ રોજ શનિવાર હોય અને દર્શનાર્થીઓ માટે દ્વાર ખોલવાના હોય તેથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી તથા સેનિટાઈઝરથી દર્શનાર્થીઓના હાથ ધોવડાવી દર્શનાર્થીઓને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં દર શનિવારે શ્રી કષ્ટભંજન હનુમાનજીને વિવિધ અન્નકૂટનો થાળ ધરાવવામાં આવે છે, ત્યારે આજના શનિવારના રોજ શ્રી કષ્ટભંજન હનુમાનજીને ચોકલેટનો અન્નકૂટ થાળ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટના થાળના અને શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી લોકો આનંદ વિભોર બન્યા હતા. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.